એપી ત્રિવેદી ઉચ્ચ માધ્યમિક સ્કૂલ ઘોડાની અંદર કોમર્સ વિભાગની અંદર હું નવદીપ પટેલ સર્વ વાલી મિત્રો તથા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો સબ્જેક્ટ છે વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 12. એની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર તમે સંચાલનનો અર્થ, એનું સ્વરૂપ, સંચાલનનું મહત્વ, ત્યારબાદ સંચાલનની વિવિધ સપાટીઓનો અભ્યાસ કરી ગયા. આપણે આજના લેક્ચરની અંદર આપણે જોઈશું સંચાલનના કાર્યો. ધંધાકીય હેતુથી સિદ્ધ કરવા માટે એનું સંચાલન કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. ધંધાનો જે ઉદ્દેશ છે એને સિદ્ધ કરવા માટે સંચાલન જે છે એ કાર્યક્ષમતાપૂર્વક થવું જોઈએ. આ માટે સંચાલનની પ્રક્રિયા અનુસરવી પડે. પ્રક્રિયા એટલે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર ચાલતી સતત પ્રક્રિયા. એટલે પ્રક્રિયા એની કહેવાય કે પૂર્વ નિર્ધારિત હેતુને સિદ્ધ કરવા માટે તબક્કાવાર જે પ્રવૃત્તિ સતત ચાલતી હોય તેને પ્રક્રિયા કહેવામાં આવે છે. એકમના હેતુને પ્રાપ્ત કરવા માટે સંચાલનના વિવિધ કાર્યો તબક્કાવાર ક્રમબદ્ધ ગોઠવવા પડે છે. તેથી સંચાલનને એ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સંચાલન પ્રક્રિયામાં કયા કયા કાર્યો હોવા જોઈએ તેના માટે જુદા જુદા વિદ્વાનો વચ્ચે મતાંતર છે. એટલે જુદા જુદા વિદ્વાનો વચ્ચે અલગ અલગ ભેદ છે. સંચાલનને અભ્યાસના વિષય અને જ્ઞાનના એક ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે તે અંગે અનેક વિચારકો વિદ્વાનો જુદા જુદા મંતવ્યો ધરાવે છે. તે સ્વાભાવિક છે. એવા એ સંચાલનના તમને બુકની અંદર સંચાલનના કાર્યોનું વર્ગીકરણ આપેલું છે કે ઓડેરનું વર્ગીકરણ જે છે કે ભાઈ સંચાલનના કાર્યોમાં એને કોનો સમાવેશ કર્યો છે. તો એને સૌ પ્રથમ આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણી અને અંકુશ. ત્યારબાદ બીજા જે વિચારક છે હેનરી ફિયર, એમને સંચાલનના કાર્યોની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર કે જેને આપણે પ્રબંધ તરીકે ઓળખીએ છીએ, પછી આદેશો આપવા, સંકલન અને અંકુશ. ત્યારબાદ ત્રીજા જે વિચારક છે પીટર ટ્રકર, એમને એના કાર્યો આપે છે કે ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન, કામદારો અને કામનું સંચાલન. ત્યારબાદ ચોથા જે વિદ્વાન છે વિવિધનું વર્ગીકરણ જે છે એની અંદર આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. ત્યારબાદ છે છેલ્લા વિદ્વાન છે એ ડૉક્ટર જ્યોર્જ આર ટેરીનું વર્ગીકરણની અંદર એનો છે પ્રથમ આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરવણી અને અંકુશ. એટલે અહીંયા અલગ અલગ જે વિચારકો વિદ્વાનો છે એને જુદા જુદા સંચાલનના કાર્યો આપેલા છે. આપણે જે અહીંયા ભણવાના છે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરવણી, અંકુશ અને સંકલન, આટલા કાર્યો આપણે અહીંયા ભણવાના છે. તો સૌ પ્રથમ જોઈએ આયોજન. સંચાલનના કાર્યની અંદર પ્રથમ જે કાર્ય છે એ આયોજન. ઇવન વોટ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. એટલે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને તેની વચ્ચે આંતરસંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું એટલે આયોજન. કે ભાઈ એને એક વાક્ય આપેલું છે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ. એટલે ભૂતકાળ છે એને ભગવાન પણ બદલી શકતા નથી, પરંતુ ભવિષ્ય બદલવું એ મનુષ્યના હાથમાં છે. કે ભાઈ એક સામાન્ય ઉદાહરણ લઈ લો કે ભાઈ દસમાની અંદર
કોઈ વિદ્યાર્થીએ બોર્ડની એક્ઝામ આપી અને એને એની ધારણા હતી કે ભાઈ 80% આવશે, પરંતુ એને 60% આવે, તો પછી એને કંઈ ગભરાવવાની જરૂર નથી. કારણ કે ભૂતકાળ, એ વસ્તુ ભૂતકાળ થઈ ગઈ, બોર્ડનું રિઝલ્ટ આવી ગયું એ ભૂતકાળ થઈ ગયું, પરંતુ ભૂતકાળ એ વિદ્યાર્થી બદલી શકવાનો નથી. પરંતુ ભવિષ્ય બદલવું એ એના હાથમાં છે. એટલે 11મી અંદર માનવાનું જે બોર્ડ જે છે, બોર્ડની પરીક્ષા, એની અંદર કેટલા ટકાવારી લાવવી એ એના હાથમાં છે. કારણ કે એ ભવિષ્ય વસ્તુ છે. એટલા માટે અહીંયા આપ્યું છે કે ઇવન ગોડ કેન નોટ ચેન્જ ધ પાસ્ટ, બટ મેન કેન ચેન્જ ધ ફ્યુચર. અહીંયા વ્યાખ્યા આપવામાં આવેલી છે આયોજનની, કે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે હકીકતોની પસંદગી કરવી અને તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓ છે તેનું અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું, એટલે આયોજન. હંમેશા એ વસ્તુ યાદ રાખવાની કે આયોજન છે એ ભવિષ્ય માટે હોય, ભૂતકાળ માટે આયોજન હોય નહીં. એટલે આયોજન જે છે એ ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે. સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. કે આયોજન અહીંયા મુદ્દો લઈએ તો ભવિષ્ય માટે હોય, સંચાલનનું પ્રથમ કાર્ય અને એની જે શરૂઆત છે એ આયોજનથી થાય છે. કે સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોણે, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કરે છે. કે સંચાલનના કાર્યની શરૂઆત આયોજનથી થાય છે. નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે નક્કી, કંપનીના જે નક્કી કરેલા હેતુઓ છે, ઉદ્દેશ છે, એને સિદ્ધ કરવા માટે કયું કાર્ય, એટલે કયું કાર્ય છે, કોણે કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે. અહીંયા એની વ્યાખ્યાની અંદર તમને સરસ આપ્યું છે કે કયું કાર્ય ક્યારે કરવાનું છે, કોને કરવાનું છે, કેવી રીતે કરવાનું છે અને કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કરે. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે આયોજન. ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા, ભવિષ્યની અંદર શું થવાનું છે એનું જે આયોજન છે એ અત્યારે વર્તમાન સમયમાં કરવામાં આવે તેને આયોજન કરવામાં આવે છે. ભવિષ્યમાં આવનારા જોખમો અને અનિશ્ચિતતાઓમાં ઘટાડો કરવા માટે આયોજન જરૂરી છે. આયોજનને લીધે એકમની બધી પ્રવૃત્તિઓ વ્યવસ્થિત બને છે. આયોજન કરવામાં આવે તો એકમની જે બધી પ્રવૃત્તિઓ થતી હોય એ વ્યવસ્થિત થાય અને જે સિદ્ધિનો માર્ગ સરળ બને. જેને સિદ્ધ કરવા માટેના વૈકલ્પિક માર્ગો હોય ત્યારે શ્રેષ્ઠ માર્ગની પસંદગી કરવામાં આયોજન ઉપયોગી છે. એટલે કે ભાઈ, જે સિદ્ધ કરવા માટે તમારી પાસે 1 કરતા વધુ માર્ગ હોય એમાંથી કયો શ્રેષ્ઠ માર્ગ જે છે એનાથી પસંદગી કરવામાં આવે કે આપણે ઓછા ખર્ચે ઓછા સમયમાં આપણું ધ્યેય સિદ્ધ કરી શકાય ત્યારે આયોજન બહુ ખૂબ જ ઉપયોગી છે. તેથી આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે પસંદગીનું કાર્ય છે. આયોજનનું કાર્ય એ મૂળભૂત રીતે કયું કાર્ય છે? પસંદગીનું કાર્ય. સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન અને અંકુશ વગેરેનો આધાર કોના ઉપર રહેલો છે? આયોજન ઉપર રહેલો છે. જો આયોજન વ્યવસ્થિત ના હોય, આયોજન બુદ્ધિપૂર્વક રીતે તૈયાર કરેલું ના હોય તો વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, ધોરણી, અંકુશ એ વગેરે સફળતા પ્રાપ્ત કરી શકતા નથી. હવે બીજો જે કાર્ય છે વ્યવસ્થા તંત્ર, જેને આપણે પ્રબંધ તરીકે ઓળખીએ, સમાન હેતુની સિદ્ધિ અર્થે કાર્યરત
વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતા માથાને વ્યવસ્થા તંત્ર કરે છે. એટલે દરેક જે વ્યક્તિઓ છે, દરેક એકમની અંદર જે કર્મચારીઓ કામ કરે છે, તે દરેક કર્મચારીઓનો જે ધ્યેય છે એ સમાન છે, એનો ઉદ્દેશ સમાન છે. એ ઉદ્દેશની સિદ્ધિ અર્થે કાર્યરત જે કર્મચારીઓ છે એની વચ્ચે સત્તા અને જવાબદારી એની વહેંચણી કરવામાં આવે અને એ જે વહેંચણી થાય છે એ માળખાને આપણે વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખીએ છીએ. આયોજન દ્વારા જે નીતિ કાર્યક્રમ વગેરે નક્કી કરવામાં આવે છે, એટલે આયોજન દ્વારા ધંધાનો તમારો કંપનીનો ધ્યેય નક્કી કરવામાં આવે, એની નીતિ નક્કી કરવામાં આવે અને એનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવશે, જેને પાર પાડવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિઓને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. અને નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની જે પ્રવૃત્તિઓ છે એને જુદા જુદા વિભાગોમાં જુદા જુદા માનવ જૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે અને તેમની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃત્તિને જુદા જુદા વિભાગની અંદર વહેંચવામાં આવે છે. એ પછી ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, કર્મચારી વિભાગ હોય, નાણાં વિભાગ હોય, એ બધાની અલગ અલગ પ્રવૃત્તિઓને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે. જુદા જુદા માનવ જૂથ વચ્ચે વહેંચણી કરવામાં આવે છે અને તેમને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, જેને વ્યવસ્થા તંત્ર કે પ્રબંધ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રની રચના કરવાથી કોણ કોની દેખરેખ રાખશે, કાર્ય અંગે સત્તા અને જવાબદારી કોની રહેશે, વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે વગેરેનો ખ્યાલ આવે છે. એટલે તમે વ્યવસ્થા તંત્ર ઉપર જો નજર કરો તો તમને ખ્યાલ આવે કે કોણ કેવી રીતે કાર્ય કરે છે, એ જે વ્યક્તિ જે કાર્ય કરે છે એની દેખરેખ કોણ રાખશે, ત્યારબાદ એને એ કાર્ય અંગે કેટલી સત્તા આપવામાં આવેલી છે, એ કાર્ય અંગે એને કેટલી જવાબદારી આપવામાં આવી છે અને વ્યક્તિઓ વચ્ચેના આંતર સંબંધો કેવા રહેશે એ બધાનો જે ખ્યાલ છે એ વ્યવસ્થા તંત્ર દ્વારા આવે છે. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. આ વારે વારે એમસીક્યુની અંદર પૂછાતું હોય છે કે આયોજન એ શું છે, ધંધાકીય એકમનું મગજ. આયોજન એ ધંધાકીય એકમનું મગજ છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે. કોઈ આયોજન એ ધંધાકીય એકમનું મગજ ગણવામાં આવે છે, ત્યારે વ્યવસ્થા તંત્ર એ શું છે, શારીરિક માળખું. માનવ શરીરમાં મગજનું કાર્ય ભૌતિક નિર્ણયો લેવાનું છે. એટલે આપણા મનુષ્યની અંદર મગજનું કાર્ય જે છે એ ભૌતિક નિર્ણય લેવાનું છે. એનો અમલ શરીરના વિવિધ અંગો કરે છે કે ભાઈ મગજ નિર્ણય લેશે કે આ વસ્તુને ઉપાડવાની છે, પણ વસ્તુ ઉપાડશે કોના દ્વારા, હાથ દ્વારા. એટલે શરીરના વિવિધ અંગો કાર્ય કરે છે, તેવી જ રીતે ધંધાકીય એકમમાં આયોજનનું કાર્ય ભૌતિક નિર્ણયો લેવાનું છે. એટલે ધંધાકીય એકમમાં જો કંપની એની અંદર આયોજનનું જે કાર્ય છે એ ભૌતિક નિર્ણયો લેવાનું છે. આયોજનમાં લેવાયેલા નિર્ણયોનો અમલ કરવા માટે આયોજનમાં જે નિર્ણયો લેવામાં આવે છે એનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યો સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. એટલે આયોજનમાં લેવાયેલા જે નિર્ણયો છે એનો અમલ કરવા માટે એકમના વિવિધ વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓને કાર્યની વહેંચણી કરવામાં આવે, સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, જેને આપણે વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. અહીંયા સંચાલનના મુખ્ય બે કાર્યો આયોજન અને વ્યવસ્થા તંત્ર એનો ટોપિક
ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. આગળના જે કાર્ય છે એનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું. ચલો મિત્રો, થેન્ક યુ, આભાર.